સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદના કારણે ધોવાયેલા રસ્તા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. માર્ગ મકાન વિભાગ હસ્તકના 77,864 કિલોમીટર લંબાઈના માર્ગોમાંથી ચોમાસા દરમિયાન 7,500 કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને રિપેર કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ અને નવરાત્રી સુધીમાં કામ શરૂ કરીને દિવાળી પહેલા પૂર્ણ કરવાનું આયોજન કર્યું હોવાનું મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ રિપેર કરવા માટે રૂપિયા 158 કરોડની ફાળવણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રૂપિયા 75 કરોડ, રાજકોટ માટે રૂપિયા 25 કરોડ, સુરત વડોદરા માટે રૂપિયા 4.4 કરોડ તેમજ 162 નગરપાલિકાઓમાં રૂપિયા 35.80 કરોડ અને ધાનેરા, રાધનપુર, માળિયા, મિયાણાને રૂપિયા 7 કરોડ એમ કુલ 158 કરોડની રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જ્યાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તેને સત્વરે રિપેર કરવાની જવાબદારી સામાન્ય રીતે પાલિકાના શિરે હોય છે, પરંતુ સરકારે ભારે વરસાદને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ રિફેસિંગના કામ માટે રૂપિયા 1500 કરોડના ખર્ચની કામગીરી શરૂ કર્યાનું ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ.